નમસ્કાર, સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું કૌશિક પરમાર. સમગ્ર દેશમાં જ્યારે આજે કાળ ભૈરવ જયંતિ જન્મ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના અસારવા વિસ્તારમાં, જ્યાં ભવ્ય શ્રી કાળ ભૈરવજીનું મંદિર આવેલું છે. આપણી સાથે મુકેશભાઈ ગુર્જર હાજર છે, જે એના મેનેજિંગ ટ્રસ્ટી છે. તે આપણને સંપૂર્ણ વિગત આપશે એમની સમિતિ વિશે અને મંદિર વિશે પણ. મુકેશજી, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. મુકેશજી, પહેલાં તો આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી આપો. આ મંદિર જે છે કૌશિકભાઈ, બહુ જ ધાર્મિક અને બહુ જ જૂનો અને ઐતિહાસિક આ મંદિર છે. લગભગ આજે મંદિરની અંદર જે મૂર્તિ છે, મંદિર છે, લગભગ મારા ખ્યાલથી, કેમ કે અમારે તો બહુ પહેલાંનો જૂનો મંદિર છે, લગભગ 700-800 વર્ષ જૂનો આ મંદિર છે. અને જે મંદિરમાં જે દિવ્ય મૂર્તિ જે છે ભૈરવદાદાની, કાલ ભૈરવદાદાની, એ પણ લગભગ 600 વર્ષ જૂની છે. અહીંના એ જે મંદિર છે, અસારવા તળાવ, અસારવા તળાવ પહેલાં ફેમસ, પહેલાંથી જ ફેમસ છે, કેમ કે અહીંયા મિલો પણ હતી ખૂબ જૂની. અને અહીંના જે મંદિરના જે અમારા ગુરુજી છે, એ દેવ થઈ ગયા, લક્ષ્મણદાસ, એક શ્રી શ્રી 1008 લક્ષ્મણદાસ બાપુ ઉદાસીન, એમને આ મંદિરની સ્થાપના કરી હતી. અને આ મંદિરમાં ઘણી બધી મૂર્તિઓ છે, આપે તો અહીંયા નિરીક્ષણ કર્યો હશે. લગભગ ઘણી બધી પ્રતિમાઓ એવી છે કે 1000 વર્ષથી પણ જૂની મૂર્તિઓ છે, સમાધિઓ આવેલી છે. એટલે પણ ઘણા વર્ષોથી આ જય ભૈરવનાથ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકો એની પાઠપૂજા કે જે તહેવારો આવતા હોય એના માટે એક સમયથી બનાવીને, જે ટ્રસ્ટમાં અમારે સાથે છે વિજયભાઈ છે, મોહનબાપુ છે, મોહનબાપુ અહીંના મંદિરની પણ સેવા કરે છે. મંદિરમાં સેવા મારા વ્યાસજી છે, સતીશભાઈ છે, બીજા ભક્તો છે, શંકરભાઈ છે, મેરુભાઈ છે, ઘણા બધા, મુલતાનભાઈ છે, સોમભાઈ પટની છે, બીજા ઘણા બધા છે. અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરની એક ખૂબી એવી છે કે હું પણ ઘણો વર્ષોથી, કેમ કે બાપુએ આ ટ્રસ્ટ બનાવ્યો હતો, પહેલાં તો ટ્રસ્ટ પણ નહોતો, લગભગ 2004થી આ ટ્રસ્ટ બન્યો છે. ટ્રસ્ટને પણ ખૂબ સમય થયો છે. મંદિરની અંદર ખૂબ, તમે જોયો છે, ખૂબ સારી ગાયો છે, બીજા અમારા દેહાઈ છે એ પણ અહીંયા કામ કરે છે, ઘણા બધા લોકો. આ વિસ્તાર જે થોડોક ગરીબ વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, પણ અહીંયા અલૌકિક, જે પણ કોઈ વ્યક્તિ એક વખત અહીંયા મંદિર પરિસરની અંદર આવે છે અને એ દર્શન કરે છે, એમને સાક્ષાત એમના ક્યાંક ને ક્યાંક પોતાને આમ લાગતો હોય છે કે ના, મારે આ મંદિર ઉપર મહિનામાં, 3 મહિનામાં, 15 દિવસમાં, કે અઠવાડિયામાં એક દિવસ દર્શને ચોક્કસ આવવું જોઈએ. એટલે અલૌકિક અહીંયા દર્શન, એની મનમાં જે કંઈ હોય, એમને શાંતિ, એ બધું મળતું હોય છે. મંદિરની અંદર બીજા મંદિરો છે ઘણા બધા, વર્ષોથી અમે લોકો કરતા આવ્યા છે. અને આજે જ્યારે કાળ ભૈરવ જયંતિ છે, દર વર્ષે અમે કાળ ભૈરવ જયંતિ તો મનાવીએ જ છે. બીજે જે તહેવારો છે, અમારા પંડિતજી શ્રી એ અહીંયા ઉપસ્થિત છે, એ પણ આપને કહેશે, વ્યાસજી એ પણ તમને કહેશે બધું. પણ અહીંયા મેઇન વસ્તુ જે છે, ઘણા દિવસથી અમે લોકોએ પણ થોડો કર્યો છે કે વહેલી તકે આ મંદિરનો ભવ્ય નિર્માણ થવો જોઈએ. અને ભવ્ય નિર્માણ થવા માટે લોકોનો પણ અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે. વહેલી તકે બીજા લોકોને પણ આપણે સાથે રાખીને આપણે ભવ્ય મંદિરનો અહીંયા આપણે નિર્માણ કરવા માટે વહેલી તકે, લગભગ અમારો વિચાર છે કે 2020માં અમે મંદિરનો અહીંયા નિર્માણની શરૂઆત કરી દઈએ. એના માટે સ્થાનિક લોકોનો, દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે, એમની જે પણ મનમાં આસ્થા હોય, વિશ્વાસ હોય, એમની પણ મનોકામના પૂર્ણ થતી હોય છે. તો આ બધાએ જે અહીંયા ખાસ કરીને જે મૂર્તિ છે ભૈરવદાદાની, એ બહુ જ ઓછી જગ્યા છે. અને અહીંયા આવીને મનને જે શાંતિ મળે છે, અમારા મનને પણ ઘણી વખત એ આવે છે કે અમારે પણ અહીંયા વધારેમાં વધારે સમય ફાળવીને લોકોનો કલ્યાણ થાય, અહીંયા બીજી વ્યવસ્થાઓ થાય. અહીંયા મંદિરની પોતાની 15-20 ગાયો છે, મંદિરની બધી વ્યવસ્થા છે, પણ અત્યારે વહેલી તકે અમે એના માટે પણ એને બાઉન્ડ્રી કરીને અને એના માટે પણ પ્રયત્ન કરીશું. સાથે સાથે
જ્યારે અસારવા તળાવ અત્યારે બની ગયો છે, તળાવની બાજુમાં છે, કોર્પોરેશનને પણ વાત કરીશું અને વધારે વધારે સ્થાનિક લોકો છે, બહારના લોકો છે, બીજા લોકો છે, નજીકમાં સિવિલ હોસ્પિટલ છે, એ લોકો આવે, એ લોકો પણ અહીંયા એનો લાભ લે, એના માટે પણ અમે પ્રયત્ન કરીશું. મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે અને બહુ બધી આમાં વસ્તુઓ આવેલી છે. શું શું પરિસરમાં આવેલું છે? મંદિરની અંદર તો ખૂબ જ જૂનામાં જૂની અહીંયા તમે જોયો છે, નાની નાની ટેકરીઓ છે, નાની નાની સમાધિઓ છે. અમે ભવિષ્યમાં બીજા સોમપુરા જે મંદિરનો નિર્માણ કરતા હોય એમના સાથે પણ આપણી વાત થઈ છે કે મંદિરનો વ્યવસ્થિત રીતે નિર્માણ થાય અને સમાધિઓ લોકો આવે. અહીંયા ઘણી બધી તો જૂની એવી છે કે જૈન ધર્મના અહીંયા ઘણા બધા નામો પણ લખેલા છે, એટલે અમે એને વ્યવસ્થિત રીતે લોકોને બતાવીએ, લોકો આવે કે અહીંયા એનો દરેક, ખાસ કરીને કાલ ભૈરવ એક એવા દેવતા છે, લોકોની આસ્થા છે, તો વધારેમાં વધારે લોકો અહીંયા આવે અને દરેક નાના મોટા જેટલા દેરીઓ છે, જેટલા નાના મોટા મંદિરો છે એની પરિસરની અંદર, એનો પણ વહેલી તકે આવું જ એમનો નિર્માણ થાય, એના માટે પણ અમારા અને અમારી સમિતિના અમારા ટ્રસ્ટીગણનો એમનો પણ પ્રયત્ન અને પ્રયાસ અમે પણ કરીએ છીએ અને ભવિષ્યમાં કરવાના પણ છે. મંદિરના મહંત શ્રી આપની સાથે હાજર. શું નામ છે સાહેબ આપનું? નિકેશ વ્યાસ, ભક્ત હું. ये सालाना क्या क्या ये धार्मिक उत्सव ये मंदिर के द्वारा होते हैं? हर साल भैरव जयंती, शिवरात्रि और काली चौदस पे अपना ये आयोजन रखा जाता है. और आज ये पूरा कार्यक्रम का क्या आयोजन? आज पूरा कार्यक्रम में प्रातःकाल दादा का अभिषेक हुआ है, सुबह हवन हुआ है, अभी दोपहर को भंडारा हुआ है, शाम को माँ आरती होगी 7 बजे. खूब खूब आभार. थैंक यू. थैंक यू. थैंक यू. ભક્તગણોમાં પણ જરા આપણી સાથે સતીશભાઈ હાજર છે. સતીશભાઈ, આજના દિવસે, શુભ દિવસે શું મેસેજ આપવા માગો છો? આ મંદિર 700 વર્ષ જૂનું આવેલું છે. આશા ભીલ નામના રાજા હતા, એમને પોતે જ આ મંદિર બાંધેલું છે અને અહીંયા જે સમાધિઓ છે એ સાધુ સંતોની છે, જે આ મંદિરની સેવા કરતા હતા અને સેવા કરીને જે દેવ થતા એમને અહીંયા જ સમાધિ આપવામાં આવતી હતી. અને આ મંદિર એટલું બધું જાગૃત છે કે તમે કોઈ બી ભક્ત આવે છે, શ્રદ્ધા લઈને આવે છે, એની મનોકામના દાદા પૂરી કરે છે અને કરે છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. શું નામ છે આપનું? મનીષ દેસાઈ. મનીષભાઈ, શું સમાચાર આજના દિવસે આપવા માંગો છો? આ મંદિરમાં હું લગભગ છેલ્લા 4-5 વર્ષથી દર્શનાર્થે આવું છું અને અમે 4-1 વર્ષથી આ રીતે ભૈરવ જયંતિ પણ ઉજવીએ છીએ અને કાળી ચૌદસના દિવસે રાત્રે અહીંયા યજ્ઞ પણ કરીએ છીએ. લગભગ મારા 4-5 વર્ષથી અહીંયા આવ્યા પછી અહીંયા મનની શાંતિ આપણને મળે છે અને એક સરસ આપણું મને બહુ સારું થાય છે. થેન્ક યુ વેરી મચ. બારે લઈ લો. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? શંકરલાલ જયકલાલ. શંકરભાઈ, શું આજના દિવસે જણાવવા માંગો? આજના દિવસે ભગવાન ભૈરવજીનો જન્મદિવસ છે. સવારે એમનું અભિષેક થયું હતું અને પછી હવન અને ભંડારો થયો ને સાંજે એમની મહાઆરતી છે. અને મારો અનુભવ છે, જ્યાં સુધી કે હું 9-10 વર્ષથી આ મંદિર આવું છું ને 10 વર્ષ પહેલાં જે મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, ત્યાં આ મંદિર આવ્યા પછી મારી આર્થિક શારીરિક પરિસ્થિતિમાં ઘણો બધો સુખ શાંતિ મળી છે, એટલી મારી આસ્થા છે આ મંદિરે. થેન્ક યુ. ખાલી
वो जमीन है आज।